પાટણ પ્રશાસનના અધિકારીઓ ઉપર ગંભીર આરોપ લગાવી અને રખડતા ઢોરને પકડવા માટે રસ્તા પર ઉતર્યા પાટણના ધારાસભ્ય પોતે રસ્તા પર ઉતર્યા એમએલએ કિરીટ પટેલ હાથમાં દંડો લઈ અને રસ્તા પર ઉતર્યા પાટણ પ્રશાસનના અધિકારીઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યા પાટણ પાલિકાની ટીમ એમએલએ કિરીટ પટેલે રસ્તા પર ઉતરીને તપાસ કરી રખડતા ઢોરને પકડવા રસ્તા પર પાટણના ધારાસભ્ય પોતે ઉતર્યા અધિકારી પર ગંભીર આરોપ લગાવીને ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ રખડતા ઢોરને પકડવા મેદાને ઉતર્યા થોડા સમય અગાઉ જિલ્લા કલેક્ટરે તમામ ચીફ ઓફિસરો સાથે બેઠક કરી અને પશુઓને પકડવાની સૂચના આપી હતી પરંતુ તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આજે કિરીટ પટેલે હાથમાં દંડો લઈને જહેમત ઉપાડી ત્યારબાદ પાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા અને રસ્તે રઝળતા 60 જેટલા પશુઓને ડબ્બે પૂર્યા આજે સવારે જ્યારે હું ઘરેથી 8:30 વાગે નીકળ્યો ત્યારે મારી સોસાયટીની અંદર અને આ ડીસા રોડ ઉપર લગભગ 50થી વધુ ગાયો રખડતા ઢોર બેઠેલા હતા તાત્કાલિક મેં ચીફ ઓફિસરને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી તાત્કાલિક ચીફ ઓફિસર એમના સ્ટાફ સાથે અહીં આવ્યા અને 50થી વધુ જે રખડતા ઢોર હતા એને પકડવાની કામગીરી કરી છે અને અભિનંદન આપું છું આવી કામગીરી કાયમ રહે અને જે નગરપાલિકાના કર્મચારીઓ છે એમને પોલીસ સહયોગ આપતી નથી પોલીસ પૂરતો બંદોબસ્ત આપતી નથી એ બાબતે મેં હું એસપીને પણ રજૂઆત કરવાનો છું અને જ્યારે અમારી જરૂર પડે અમે કહ્યું છે કે જ્યારે અમારી જરૂર પડે ધારાસભ્ય તરીકે પાટણની પ્રજાને આ રખડતા ઢોરોના ત્રાસમાંથી જો નગરપાલિકા કંઈ ના કરે તો અમે જાતે ઊભા રહી અને આ પકડાવવાનો પ્રયાસ અમે હાથ ધર્યો છે છેલ્લા 3 દિવસથી આ ઝુંબેશ ચાલુ છે અને અત્યાર સુધીમાં ગઈકાલ સુધીમાં આપણે 40 ઢોર પકડ્યા હતા અને આ જ રોડ અહીંયા આપણે આ હાઈવેની સોસાયટીમાં ધારાસભ્ય સાહેબનું સૂચન મળ્યું એટલે અત્યારે અહીંયા ઝુંબેશ ચાલુ છે જે પ્રમાણે નગરપાલિકાએ સર્વે કર્યો છે કે આખા તમામ રસ્તા ઉપર જાહેરમાં જે ઊભા રહેતા ઢોરની સંખ્યા 800 ઉપર છે એટલી તો નગરપાલિકાની કેપેસિટી નથી અમારી 100 ઢોરો સમાઈ શકે એટલી કેપેસિટી છે પણ 100 ઢોરો પકડાય એટલે પાંજરાપોળમાં મોકલી અને ત્યાર પછી બીજા પકડો એમ કંઈ ક્રમશઃ આપણા રસ્તા પર જે રખડતા ઢોરનો પ્રશ્ન છે એનો હલ કરવા માટેનો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તો રખડતા ઢોર માટે રાજ્ય સરકારે એક કોમન માર્ગદર્શિકા જાહેર કરી છે ત્યારે વડોદરાની અંદર કિશનવાડી આજવા રોડ વાઘોડિયા રોડ ગોરવા સમા નવા યાર્ડ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે કેટલાક ઢોરને ટેગિંગ જ નથી કરવામાં આવ્યું જ્યારે કેટલાક ઢોરને ટેગિંગ હોવા છતાં જાહેર રસ્તા પર આ ઢોર જોવા મળી રહ્યા છે શહેરમાં 20,000થી વધુ પશુ ટેગિંગ કરાયેલા છે અને 10,000થી વધુ ઢોર ટેગિંગ વગરના છે મનપાની ઢોર પાર્ટી ઢોર પકડવા નીકળતા માથાકૂટ કરી અને ઢોર છોડાવી જનાર સામે છેલ્લા 1 વર્ષમાં 12 પોલીસ ફરિયાદ બાદ પાસા પણ કરાયા છે એટલું જ નહીં છેલ્લા 5 વર્ષમાં 7થી વધુ લોકોએ ઢોરના હુમલામાં જીવ ગુમાવ્યા છે જોકે રખડતા ઢોરને શહેરની બહાર ગોચરની જમીનમાં મોકલવા શહેરીજનો માંગ કરી રહ્યા છે સરકાર બહુ એક્ટિવ છે આના વિશે પણ લોકલ લેવલના જે અધિકારીઓ છે એકદમ જાડી ચામડીના છે આનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ અને કાયમ માટે રસ્તાની એવી ઢોરની એવી વ્યવસ્થા કરવી જોઈએ કે રસ્તામાં નીકળે નહીં રસ્તામાં નીકળે છે એટલે ઘણા ઘણા લોકો પોતાનો દીકરો ગુમાવે છે કોઈના પપ્પા ગુમાવે છે કોઈની માતા ગુમાવે છે કોઈની નાની બહેન ગુમાવે છે આવા ઘણા કિસ્સા વડોદરામાં છેલ્લા લાસ્ટ 5 વર્ષમાં જોવા જાવ તો જોવા મળ્યા છે તો આ વિશે સત્વરે અધિકારી ઉપર એવી કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આનો પ્રશ્ન કાયમ માટે હલ થાય અમને આ વાહન લઈ નીકળી છે 100 ટકા ખતરું લાગે છે આ બાબતમાં ઢોરો એની ખતરી લાગે છે 100 ટકા એની આ અંગે સડક કડક કાર્યવાહી થવી જોઈએ એની અમે માગણી કરીએ છીએ ના ના શહેરની બહાર જવા દે અમને શહેરમાં કંઈ જરૂર નથી ઓકે અને એમને દૂધ આપવું હોય તો વાઈપર આપી શકે છે શહેરમાં એને આપી ધંધો કરી શકે છે આરામથી કરી શકે એમને કોઈ તકલીફ અત્યારે બધા વાહનો છે આરામથી કરી શકે તો જૂનાગઢમાં પણ રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે માર્કેટિંગ યાર્ડ વિસ્તાર હોય મજીવડી દરવાજા રોડ ગિરનાર દરવાજા વણઝારી ચોક વિસ્તારની અંદર રખડતા ઢોરે અડીંગો જમાવેલો છે જેના કારણે વાહન ચાલકો તો પરેશાન થઈ રહ્યા છે સાથે જ રાહદારીઓને પણ હાલાકી છે અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા રખડતા ઢોરના ત્રાસથી ક્યારે મુક્તિ અપાવશે તેવા સવાલ સતત ઉઠી રહ્યા છે
રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોરને લઈને અનેક મસમોટી વાતો કરવામાં આવતી હોય છે. સરકાર દ્વારા હોય કે મહાનગરપાલિકાના જે તે જવાબદાર તંત્ર દ્વારા અનેક વખત આ પ્રકારની વાતો કરવામાં આવતી હોય છે. આ દ્રશ્યો જોઈ શકો છો, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના છે. વણઝારી ચોક આસપાસના વિસ્તારમાં તમે જોઈ શકો છો રખડતા ઢોરનો અડિંગો રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે અવારનવાર રાજ્ય સરકાર હોય કે પછી જે તે મહાનગરપાલિકાનું જવાબદાર તંત્ર હોય કે પછી નગરપાલિકાનું જવાબદાર તંત્ર હોય, દરેક વખત અનેક મસમોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ નિરાકરણ હજુ સુધી કોઈ પણ બાબતનું આવ્યું નથી. એટલું જ નથી, અહીં પણ તમે જોઈ શકો છો આ જ રસ્તો છે, વણઝારી ચોકથી આગળનો જે રસ્તો છે ત્યાં પણ વધુ એક રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે. અનેક વખત મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. જૂનાગઢના દ્રષ્ટિકોણથી જો વાત કરવામાં આવે તો આ પૂર્વે પણ મોતીબાગ નજીક એક ખાનગી શાળા પાસે રખડતા ઢોરે એકને અડફેટે લીધાનો બનાવ બન્યો હતો. ઝાંઝેડા રોડ પર અંડરપાસ પાસે પણ આ પ્રકારનો કિસ્સો બનવા પામ્યો હતો. આવા અનેક કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે, અનેક વખત આ પ્રકારની મોટી વાતો કરવામાં આવે છે કે સમસ્યાનું સમાધાન આવશે, પરંતુ સમસ્યાનું સમાધાન હજુ સુધી આવ્યું નથી. લોકો પૂછી રહ્યા છે કે આ જે જવાબદાર તંત્ર હોય કે સરકાર હોય, વાતો તો કરે છે પરંતુ વાતોનો હલ શા માટે આવી રહ્યો નથી, ત્યારે શું જવાબદાર તંત્ર ગંભીરતાથી આ બાબતને લઈ નથી રહ્યું કે પછી ઈચ્છા શક્તિનો અભાવ છે? આ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે લોકો પૂછી રહ્યા છે સરકારને, લોકો પૂછી રહ્યા છે જવાબદાર તંત્રને, આખરે ક્યાં હોવા તેરા વાદા? પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા. પોરબંદરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ દર્શન ટેકરીથી લઈ અને ફુવારા સુધીના વિસ્તારમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી છે. ઢોરના ત્રાસને લઈ અનેકવાર રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જોકે હવે થોડા સમય બાદ લોકમેળાનું આયોજન કરવામાં આવશે, ત્યારે રખડતા ઢોરને લઈ યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે, જ્યારે પકડાયેલા રખડતા ઢોર માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવાની માંગ ઉઠી રહી છે. આ ઢોર અને ખૂટિયાઓનો ખૂબ જ ત્રાસ હોવાથી નાગરિકોને અને વાહનોને મોટું નુકસાન થાય છે અને નાગરિકોને મોટી રકમનો આરોગ્યનો પણ ખર્ચો ઊભો થાય છે. પોરબંદર શહેરના જુદા જુદા રાજમાર્ગો ઉપર ખૂબ જ ઢોરનો ત્રાસ છે, પરંતુ આ બાબત પોરબંદર નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી કે આને પકડવામાં આવતા નથી, જેને કારણે રોડ ઉપર અડિંગો જમાવીને બેસતા આ ઢોર અને ખૂટિયાઓને કારણે ખૂબ જ લોકોને સહન કરવું પડે છે. તો આ બાજુ જામનગરમાં પણ આ જ સ્થિતિ છે. રસ્તે રઝળતા પશુઓના ત્રાસને કારણે અહીંના નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રશાસન વારંવાર દાવાઓ કરે છે કે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ દ્રશ્યો પ્રશાસનના દાવા ઉપર તમાચા સમાન છે, કેમ કે એક પણ રસ્તો એવો નથી કે જ્યાં રખડતા પશુઓનો ત્રાસ ન હોય. જામનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો તો ખૂબ ચાલે છે, પરંતુ સ્માર્ટ સિટી આ રીતે કેમ બનશે? કારણ કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગર શહેરના મુખ્ય રસ્તાઓના આ દ્રશ્યો છે. શહેરના લાલ બંગલાથી ટાઉન હોલ તરફ જતો આ રસ્તો છે. રસ્તા પર કઈ રીતે પશુઓ ઓડિંગો જમાવીને બેઠા છે તે અહીંયા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એવું નથી કે જામનગર શહેરમાં આ એક જ રસ્તાની વાત છે, તમામ મુખ્ય રસ્તાઓ હોય કે પછી શેરી કે ગલીઓ હોય, તમામ જગ્યાએ રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ છે તે અસહ્ય બની રહ્યો છે, છતાં પણ મનપા યોગ્ય કામગીરી થતી હોવાના દાવાઓ કરી રહ્યું છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર. તો આ તરફ વલસાડમાં પણ રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તીથલ રોડ નગરપાલિકા વિસ્તાર કે નેશનલ હાઈવે 48 પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે. એટલું જ નહીં, રોખડતા ઢોરને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ અહીં પણ બને છે, જ્યારે ઢોરની અડફેટે લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે હવે રખડતા ઢોરથી ક્યારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે. આ છે વલસાડનો તીથલ રોડ અને કહી શકાય કે આ વલસાડનો પોશ વિસ્તાર છે. રોડ ચોક્કસ સારો છે અને એટલે જ લોકોની સ્પીડ પણ આ રોડ પર વધારે હોય છે, પરંતુ હવે આ રોડ પર બમ્પરની તો જરૂર જ નથી, કારણ કે આ જે ઢોર છે તેઓ ભલભલી ગાડીઓની સ્પીડને ઝીરો કરી નાખે છે. તીથલ રોડ પરની આ સમસ્યાથી વલસાડના લોકો ત્રસ્ત છે અને જે પ્રમાણે હેરાન થઈ રહ્યા છે, કારણ કે દિવસે તો ઠીક, પરંતુ રાતની પરિસ્થિતિ વધુ ખરાબ હોય છે. જે પ્રમાણે રાત્રિના સમયે
અહીંયા સ્પીડમાં લોકો જતા હોય છે ત્યારે અચાનક આ ઢોરના ઝઘડાનો શિકાર પણ તેઓ બનતા હોય છે અને આ ઢોરની અડફેટે અહીંયા કેટલા નાના મોટા અકસ્માત થઈ ચૂક્યા છે. ઢોરનું સામ્રાજ્ય આ રોડ પર એ રીતે જામ્યું છે કે લોકો હવે આ વિસ્તારને તિથલ રોડનો તબેલો તરીકે ઓળખવા માંડ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વિસ્તારોમાં વધી રહી છે. આ સરદાર હાઇટ્સ તિથલ તરફ જતો આ રસ્તો છે અને આ જગ્યા પર ઘણા લોકો રખડતા ઢોરને ખાવાનું પણ આપવા આવે છે અને એટલે જ તેઓને જ્યાં સહેલાઈથી ખાવાનું મળી રહે છે તે જગ્યા પર તેઓ અડીંગો જમાવીને બેઠા હોય છે. આજુબાજુથી જ્યારે વેહિકલ્સ જતા હોય છે ત્યારે તેઓને જે મચ્છરોના ત્રાસ સહન કરવાની જે ઘટના છે તેમાંથી બચવાનો પણ તેઓને અહીંયા મોકો મળે છે અને એટલે જ તેઓ અંદરની કોઈ જંગલી વિસ્તારમાં ન રહીને તેઓ રસ્તા વચ્ચે રહેતા હોય છે. આમાંથી ઘણા ઢોરો પાલતુ ઢોર છે જેને હાલ છૂટા મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ લોકો માટે આ સમસ્યા મોટી થતી જાય છે. ન તો નગરપાલિકા, ન તો તાલુકા પંચાયત, ન તો જિલ્લા પંચાયત, ન તો ધારાસભ્ય, ન તો સાંસદ કોઈ પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આગળ નથી આવી રહ્યું અને છતાં લોકો સહન કરી રહ્યા છે અને અકસ્માતો જ્યારે થાય છે ત્યારે થોડા સમય ચર્ચાઓ ચોક્કસ થાય છે, ત્યારબાદ સ્થિતિ એની એ જ થઈ જાય છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.